सोखड़ा स्वामीनारायण मंदिर विवाद मामलो थोड़ी वार मा बन्ने पक्षों वच्चे समाधान माटेनी वधु एक बैठक मळशे। बॉम्बे हाईकोर्ट ना निवृत्त जस्टिस एमएस शाह नी उपस्थिति मा बैठक योजाशे। प्रथम बैठक मा बन्ने पक्षोए समाधान माटे तैयारी दर्शावी हती। बन्ने पक्षों द्वारा आश्रम मा शांति स्थपाय अने पहलानी जेम वातावरण केळवाय तेवा प्रयास करवानी वात पण करवामां आवी हती। त्यारे आ समग्र समाधान प्रक्रियानो वेकेशन बाद हाईकोर्ट मा रिपोर्ट पण सोंपाशे। અમારા સંવાદદાતા રોનક વર્મા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। રોનક, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથો વચ્ચે જે વિવાદ હતો, જે કોર્ટ સુધી આખો મામલો પહોંચ્યો હતો, પરંતુ હવે ક્યાંક સમાધાનકારી વલણ દાખવવાનો બંને પક્ષની તૈયારી, શું વિગતો વધુ મળી રહી છે? જી, જે રીતે સોખડા સ્વામિનારાયણ મંદિર છે અનેક વખત વિવાદોમાં આવ્યું છે, જ્યારે તેમાં એક વધુ એક વિવાદ આવ્યો અને તે વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં 400 જેટલા સાધુ સંતોને ગેરકાયદેસર ગોંધી રીતે અરજી આપવાનો જે વિવાદ છે તે હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી, અને ત્યારબાદ જે હાઈકોર્ટ છે તેના તરફથી એક વચગાળાનો હુકમ આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ બંને પક્ષો છે જે પ્રબોધ સ્વામી ગ્રુપ અને પ્રેમ સ્વરૂપ સ્વામી ગ્રુપનું જે વિવાદ છે તેમને સમાધાનકારી વલણ જે છે તે અપનાવવા માટે હાઈકોર્ટે ટકોર કરી હતી, અને ત્યારબાદ જે છે બંને પક્ષ આ તરફ આગળ પણ વધ્યા હતા। તેમાં જે ગત 9 તારીખે એક બેઠક મળી હતી હાઈકોર્ટના મીડિયેશન સેન્ટરમાં, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી, પ્રબોધ સ્વામી, આ ઉપરાંત જે બંને પક્ષોના વકીલ છે સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી, આ ઉપરાંત ચિત્રજીત ઉપાધ્યાય, આ 4 જણની હાજરીમાં એક બેઠક મળી હતી, અને તેમાં જે સમાધાનકારી વલણ છે તે અપનાવવા માટે બેઠકમાં જે છે હકારાત્મક ચર્ચા પણ થઈ હતી। ત્યારબાદ જે આજે હાઈકોર્ટ તરફથી જે એક મધ્યસ્થી એટલે કે અધ્યક્ષતા માટે જે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ છે તેમની પણ નિમણૂક કરવામાં આવી હતી। આજે ફરી એક વખત થોડીક જ વારમાં તેમની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, અને જે બંને ગ્રુપ છે તેમને કેટલા મુદ્દા છે, બંને ગ્રુપમાં કઈ રીતે ચર્ચા થઈ શકે, જે મહત્વની વાત કહી શકાય કે જ્યારે જે સ્વામી જીવિત હતા ત્યારે જે માહોલ હતો આશ્રમમાં તે માહોલ જે છે ફરી વખત સ્થાપી શકાય કે કેમ, તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। મહત્વનું કહી શકાય કે થોડીક જ વારમાં બેઠક શરૂ થશે, અને બંને જે કોઈ મુદ્દે પાછી પાની કરવી પડશે તો પાછી પાની પણ કોઈ એક ગ્રુપ કરશે। મહત્વનું કહી શકાય કે ખાસ પ્રબોધ સ્વામીનું જે જૂથ છે તેમણે ખાસ રજૂઆતો કરી હતી, કેટલીક શરતો પણ મૂકી હતી, અને એવું કહેવાય છે કે પ્રેમ સ્વરૂપ સ્વામીએ જે છે તે કેટલીક શરતોને મંજૂર પણ કરી છે। આ તમામની વચ્ચે જે વિવાદ છે, એક વિવાદનો અંત આજે ક્યાંક ને ક્યાંક નીકળી જાય તેવી પણ શક્યતાઓ છે। મહત્વનું કહી શકાય કે 13 જૂન એટલે કે હાલ હાઈકોર્ટમાં છે તે વેકેશન ચાલી રહ્યું છે, જ્યારે પણ વેકેશન પૂર્ણ થાય ત્યારે જે સમગ્ર મધ્યસ્થીની પ્રક્રિયા છે તેમને એક રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે, અને જે રિપોર્ટ છે તે હાઈકોર્ટને સોંપવાનો રહેશે। મહત્વનું આજે એ રહેશે કે આજે બેઠક થોડી વારમાં શરૂ થશે અને બેઠકમાં શું પરિણામ નીકળે છે। બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું। તો આજે બેઠક છે તેમાં કઈ કઈ બાબતોનો નિષ્કર્ષ નીકળે છે તેનો રિપોર્ટ કોર્ટમાં પણ સોંપવામાં આવશે, પરંતુ ક્યાંક આ બંને જૂથો વચ્ચે જે વિવાદ હતો તે વિવાદને હવે શાંત કરવાની કોશિશ બંને તરફથી કરવામાં આવી રહી છે।